નમસ્કાર મિત્રો, હેલો કાનૂનમાં આપનું સ્વાગત છે. મિત્રો, કાયદા વિષયક આ શ્રેણી અંતર્ગત જુદા જુદા અંકમાં આપણે જુદા જુદા કાયદાની વિવિધ જોગવાઈઓ વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન મેળવીએ છીએ. સાથે આ એક ફોન ઇન લાઈવ કાર્યક્રમ છે. આજનો જે વિષય હોય એ સંદર્ભે આપના કોઈ પ્રશ્નો કે મૂંઝવણો હોય તો આપ અમને ટેલિફોનના માધ્યમથી પૂછી શકો છો. મિત્રો, દરેકના જીવનમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે પોતાની સ્થાવર જંગમ મિલકત. આપણી હયાતી અને એ પછી પણ મિલકતની વ્યવસ્થા એ સૌથી વધારે ચિંતાનો વિષય હોય છે. વ્યક્તિની બિનહયાતીમાં તેની મિલકતના વારસ કોણ હોઈ શકે? વારસાઈની કાર્યવાહીમાં જે વારસા સર્ટિફિકેટ કે પછી પેઢીનામા જેવી લોકોને જટિલ લાગતી પ્રક્રિયા છે એ શેના આધારે છે? ને વળી આ તમામ સંબંધે કાયદો શું કહે છે? ચર્ચા કરીશું અને જાણીશું આજના અંકમાં. અને આ વિશે આપણને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આજના કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત છે વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ શ્રી કે એલ ઠક્કર સાહેબ. નમસ્તે ઠક્કર સાહેબ, આપનું સ્વાગત છે. સાથે છે શ્રી કે એફ અંબાકુઠવાલા સાહેબ. નમસ્તે અંબાકુઠવાલા સાહેબ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. હેલો ઠક્કર સાહેબ, જ્યારે વારસ શબ્દ આવે છે, ઘણા બધા લોકોને પોતાની મિલકત માટે પોતાના વારસો સુધી એની વ્યવસ્થા કેમ થશે એની ચિંતા રહેતી હોય છે, તો ખરેખર આ વિશે કાયદો શું કહે છે? એટલે આ અંગે કાયદો શું છે? કાયદાની પરિસ્થિતિ એવી છે કે વારસ એટલે કોણ? તો પહેલાં કે જે કોઈ ગુજરનાર હોય એના એની જે મિલકત જેને પ્રાપ્ત થાય તે વારસ કહી શકાય. હવે વારસ એક કરતાં વધારે પણ હોઈ શકે છે, પત્ની, દીકરો, દીકરી વગેરે વગેરે, કે અગાઉ દીકરા કોઈ ગુજરી ગયા હોય એના પણ દીકરા દીકરીઓ હોય એ પણ એમાં સમાવેશ થઈ શકે છે. હવે આ જન્મના લીધે થયેલા આ વારસ છે. હવે એ સિવાય પણ વારસ બીજા થઈ શકે. માનો કે કાયદાની પ્રક્રિયાથી કોઈ એડપ્શન કરે એટલે કે દત્તક લે તો એ પણ વારસ થઈ શકે. એ જ રીતે કાયદાની પ્રક્રિયાથી વિલથી પણ વારસ થઈ શકે. કોઈ ગુજરનાર વિલ કરે, હવે વિલ કોણ કરી શકે? તો જેની પોતાની મિલકત હોય, સ્વપાર્જિત મિલકત હોય એટલા પૂરતી વિલ કરી શકે. એની પાસે જે મિલકત આવેલી હોય એમાં વડીલોપાર્જિત મિલકત પૂરતો એ વિલ કરી શકતા નથી, પણ એમાં એનો જે શેર મળે એનો પૂછાતો હોય એટલા પૂરતું એ એમાં કરી શકે અને એ પણ એ એનો વારસ થઈ શકે. જી જી, આ વારસની જોગવાઈ. એટલે ઠક્કર સાહેબ, તમામ લોકોમાં એક સામાન્ય સમજણ પણ એવી હોય છે અને સામાન્ય મૂંઝવણ પણ એવી હોય છે કે ભાઈ અમારા કુટુંબમાં જે તમામ સંતાનો છે એ તમામ સંતાનો દીકરા દીકરી એ બધા જ એક સમાન હિસ્સે વારસ થવાને હકદાર છે. તો આપે જેમ કહ્યું કે વિલ કરેલું હોય તો શું વ્યક્તિ એ તમામ વારસોના બદલે કોઈ એક વારસને પણ પોતાના વારસ નિમી શકે? હા, એ કઈ મિલકત પૂરતી? કે પોતાની સ્વતંત્ર રીતે મેળવેલી મિલકત હોય તો, વડીલોપાર્જિત મિલકત હોય તો એનો પોતાનો જે હિસ્સો પોસાતો હોય એટલા પૂરતું જે કોઈને આપી શકે, અધરવાઇઝ પેલામાં જ જાય. અને વડીલોપાર્જિત મિલકતમાં બધા હક પહોંચે. જે હવે કાયદામાં જોગવાઈ એવી છે વારસોની કે હિન્દુ લોમાં ક્લાસ વન અને ક્લાસ ટુ એટલે કે વર્ગ એક અને વર્ગ બે એ પ્રમાણે આપેલું છે. અને દરેક વર્ગમાં કોણ કોણ વ્યક્તિ હકદાર થાય છે એ આપેલું છે. હવે જે વર્ગ એકમાં દાખલ કર પહેલાં જે આપ્યા હોય તે એ પત્યા પછી બીજામાં આવતા હોય તે થાય, એટલે એલિમિનેટ થતા જાય. અને જેનો પહેલો નંબર આવતો હોય તે, અને પહેલામાં જો આવતા હોય તો પછી સેકન્ડનો નંબર ના લાગે આવી જોગવાઈ હોય. તો એ જે વર્ગ એક કીધો સાહેબ, એમાં અમને ઉદાહરણ તરીકે કહેશો કે કોણ કોણ વારસ તરીકે આવતા હોય? એમાં વર્ગ એકમાં બી કેટલાય બધા, એમાં પાછા સબ ક્લોઝિસ છે, પણ હસબન્ડ, ફાધર, મધર, સન, ડોટર આ બધા લગભગ આવી જાય છે. પછી ડિઝીઝ ને એ તે બધું આવે. જી જી. આપણી સાથે સુરેન્દ્રનગરના એક દર્શક મિત્ર આશીષભાઈ જોડાઈ રહ્યા છે. જી આશીષભાઈ, નમસ્તે. નમસ્તે આશીષભાઈ. નમસ્તે સાહેબ, આપનો પ્રશ્ન જણાવો. મિલકતમાં આપણે વિલ રજીસ્ટર ઉપર હોય તો ઈ માની ભણે વેચાણમાં? ઠક્કર સાહેબ, આશીષભાઈનો જે પ્રશ્ન છે કે જો વિલ કરેલું હોય અને રજીસ્ટર્ડ વિલ હોય તો શું વેચાણમાં માન્ય ગણાય? એટલે જ્યારે એમને જો એ પોતાના વિલથી જેમણે આપી છે મિલકત એ કદાચ એ ફરીથી કોઈને વેચવા માંગે છે તો શું એ એટલી કાર્યવાહીમાં એ વિલના આધારે જ વેચાણ કરી શકે કે પછી એમણે પોતાનું નામ દાખલ કરવાની બીજી કાર્યવાહી કરવી પડે? આશીષભાઈનો સવાલ મહત્વનો છે કે વિલથી તમને મિલકત મળી પણ જે તે મિલકતના રેકર્ડ હોય, સરકારી સાતબાર હોય, સિટી સર્વે હોય, એમાં તમારું નામ તમારે દાખલ કરાવવું પડે અને ત્યાર પછી જે ટાઇટલ તમને મળે અને ત્યાર પછી જ તમે વેચી શકો. હવે વિલ રજીસ્ટર્ડ હોય તો પણ એને ચેલેન્જ તો થઈ જ શકે, એટલે બીજા કોઈ જો વારસ હોય એની અંદર વાંધા કે બધું કરે તો તમારે એની કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી વિલ સાબિત કરવું પડે અને ત્યાર પછી જ એ તમારું નામ દાખલ થાય અને ત્યાર પછી જ તમે વેચી શકો. જી જી. ગાંધીનગરના એક દર્શક મિત્ર સોનજીભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે.
જી સોનજીભાઈ નમસ્તે. નમસ્તે સોનજીભાઈ. હેલો સોનજીભાઈ નમસ્તે, આપનો પ્રશ્ન. ગાંધીનગર થી સોનજી વાઘેલા બોલું સાહેબ. આપણે તને મારા ઘણા ઘણા નમસ્કાર. મારો પ્રશ્ન સાહેબ એ હતો. હાજી હેલો, આપને હું સાંભળી રહ્યો છું, આપનો પ્રશ્ન જણાવો. હા, મારો પ્રશ્ન એ હતો. હેલો સોનજીભાઈ, આપને હું સાંભળી રહ્યો છું, આપનો પ્રશ્ન જણાવો. દીકરી હોય છે, 2005 નો કાયદો એવો છે કે દીકરી હોય છે કે દીકરી પોતાના ફાધર માં ભાગીદાર બને છે. હવે દીકરી મરી ગયા પછી એના ભાણિયાઓ ભાગ માંગે છે, તો એ ભાણિયાઓનો ભાગ આપી શકાય કેમ? એ મારે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે સોનજીભાઈ. અને આ ઘણા બધા કુટુંબોની ચિંતા હોય છે ઠક્કર સાહેબ, કે એક દીકરીને તો હક મળવાની વાત આવી ગઈ, હવે જો દીકરીને હક મળ્યો હોય કે મળવાનો હોય, એનું નામ દાખલ થયું હોય કે હજુ બાકી હોય, પરંતુ એ જો હયાત ન રહે તો શું એના દીકરાઓ દીકરીઓને પણ એ ભાગ જાય ખરો? એનું નામ દાખલ થયું કે ના દાખલ થયું હોય તો પણ એના દીકરા દીકરીઓનું નામ દાખલ થાય અને એ લોકોને વારસ તરીકે હક મળી શકે. હવે સવાલ એવો છે કે તમે 2005ની જે વાત કરો છો વાઘેલા ભાઈ, હવે એમાં સવાલ એવો છે કે 2005નો જે સુધારો થયો એ પાશ્ચાત્યવર્તી ઇફેક્ટ નથી આપી, એટલે ફાધર 2005 પછી ગુજરી ગયા હોય તો જ દીકરીઓને આ રાઇટ રહે. પણ રાઇટમાં શું છે કે દાવો કરવાનો રાઇટ મળે. આ અત્યાર સુધી જે દીકરી દાવો નહોતી કરી શકતી એ દાવો કરી શકે. બાકી પાર્ટીશન ઓપન થાય તો એનો રાઇટ મળે, અને પાર્ટીશન ઓપન થાય એના વારસોને બી તમારે આપવું પડે. જી જી. આપણી સાથે હાલોલના એક દર્શક મિત્ર અશોકભાઈ જોડાઈ રહ્યા છે. જી અશોકભાઈ નમસ્તે. હા નમસ્તે. આપનો પ્રશ્ન જણાવો. અમારો પ્રશ્ન છે કે અમારે વારસાઈ નથી થઈ તો. હેલો. જી જી. હા મારો પ્રશ્ન છે કે અશોકભાઈ, હું આપને સાંભળી રહ્યો છું, આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન થઈ મારો કે પેલો વારસાઈ થઈ નથી, અમારા દાદાજીનું એકનું નામ ભૂલે છે. જી જી. ત્યારે એ લોકો દાદાનું નામ હજુ રેકોર્ડ ઉપર હશે, પરંતુ અત્યારે એમની ત્રીજી પેઢી આવી અને હજુ વારસાઈની કાર્યવાહી થઈ નથી, તો એ અંગે એમણે શું કરવું અને ક્યાં સંપર્ક કરવો? એવા કેસમાં એમને ત્યાં તલાટીની ઓફિસ હશે, ત્યાં જાય, પેઢીનામું તૈયાર કરાવે, એને અરજી આપે. અરજીમાં જેટલા બી એમના વારસદારો છે એમની સહીઓ કરાવે, બે વ્યક્તિને એફિડેવિટ કરાવે કે આ ગુજરાતના વારસદારોમાંથી બીજી લાઇન ત્રીજી લાઇનના વારસદારો છે, એ પ્રમાણે અરજી આપી હતી. એમની ત્યાં આગળ કાર્યવાહી ચાલશે. જી જી જી. ત્યાં એમને ત્યાં સિટી સર્વે ઓફિસ નહીં હોય, તલાટી ચોરો હશે, તલાટીમાં અરજી આપશે એટલે પ્રમાણે થશે આગળ. જી જી. મકુટવાલા સાહેબ, એક સૌથી અગત્યનો પ્રશ્ન એ પણ લોકોની મૂંઝવણમાં હોય છે કે હંમેશા પર્સનલ લો શબ્દ સાંભળવા મળે છે, એટલે દરેકને પોતાનો એક કાયદો જે રૂઢિ રિવાજથી ચાલ્યો આવતો હોય એ સ્પર્શતો હોય છે. તો જે રીતે હિન્દુ સક્સેશન એક્ટ છે અને મુસ્લિમ સક્સેશનની આખી કાર્યવાહી જે કાયદામાં નિરૂપિત છે, તો એ બંનેમાં ખાસ શું મહત્વના ફેરફાર જોવા મળે છે? શું જુદા જુદા પ્રકારની જોગવાઈઓ છે? સક્સેશન અને આ પર્સનલ લો છે એ કસ્ટમથી આવ્યો. જી. સમાજના રીત રિવાજોથી બન્યો. જી. હિન્દુમાં, ક્રિશ્ચનમાં, મુસ્લિમમાં, દરેકમાં. પણ એક્ઝેક્ટ કસ્ટમ લો ઇન્ડિયન સક્સેશન એક્ટ છે. જી જી. એ પ્રમાણે પણ ચાલે છે. અને એ રીતે જે વારસદાર હોય છે ફર્સ્ટ લાઇનમાં હોય, લોહીની પહેલી સગાઈના લોકો હોય એ લોકોને પહેલો નંબર લાગે છે. ત્યાર પછી બીજી લાઇનના માણસો આવે છે, એ લોકો પણ વારસાઈ હક લાગે. પણ એ વારસાઈમાં પહેલી લાઇનના માણસો છે એમનો વધારે હોય છે, એમાં કોઈ વ્યક્તિ ન હોય તો બીજી લાઇનના જેને ડિસ્ટન્ટ કિન્ડરને રેસિડ્યુ કહે છે એવા લોકોનો નંબર લાગે. જી જી. એ લોકોનો હક લાગશે. અને જ્યારે આ વસિયતની વાત આવે છે, જેમ ઠક્કર સાહેબે વાત કરી. જી હા જી હા. તો શું એ બંને જુદા જુદા પ્રકારના કાયદાઓમાં વસિયતનામું કરવાનો પૂરેપૂરો હક અથવા તો પૂરેપૂરી મિલકત કરવાનો? હિન્દુ લો પ્રમાણે તમે બધી મિલકતનું કરી શકો. જી. મુસ્લિમ લો પ્રમાણે તમારે 75% મિલકત કરવી પડે, બાકીની મિલકત તમારે અમુક લોકો મારે છોડી દેવી પડે, યા તો ટ્રસ્ટમાં આપી દેવી પડે, ચેરિટીમાં આપી દેવી પડે. જી. જો બધી મિલકતનું તમે વસિયતનામું કર્યું હોય તો એ વસિયતનામું કોર્ટ મારફતે ચેલેન્જ થાય. જી. તો એ જી જી જી. અને અને સાથે જો દીકરા દીકરીના હક વિશે વિચારીએ તો શું દીકરી અને દીકરાનો સમાન હક લાગુ પડે? ના, એવું નથી. મોમેડન લોમાં દીકરીનો જેટલો ભાગ હોય એના કરતાં દીકરાનો ડબલ થાય. જી. 25 પૈસા જો દીકરાનો હોય તો દીકરીનો 12 પૈસા સારા 12 પૈસા થાય. જી જી જી. સેમ છે સિયાલો મુસ્લિમ સુન્ની લોમાં. જી જી. એટલે આ બધી જ વિગતોને ધ્યાનમાં રાખીને સક્સેશનમાં એ પ્રમાણે આવે છે. જી જી જી. એ પ્રમાણે લોકો કરી. આપણી સાથે જામનગરના એક દર્શક મિત્ર તરલાબેન જોડાઈ રહ્યા છે. જી તરલાબેન નમસ્તે. નમસ્તે સાહેબ. આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન છે વિલ વારસા દ્વારા મળેલું મકાન પોતાના નામે સરળતાથી કેવી રીતે કરી શકાય, કોઈ વાંધો તકરાર નથી એમ? જી જી જી. તરલાબેન આપે ખૂબ જ અગત્યનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે.
પણ બંનેમાં એક જુદા જુદા પ્રકારની કાયદાકીય જોગવાઈઓનો નિર્દેશ જણાય છે, જે ઠક્કર સાહેબને હું પૂછવા માંગીશ. ઠક્કર સાહેબ, તરલાબેને જે કહ્યું એ પ્રમાણે વીલ અને વારસા બંને વિશે એમણે પૂછ્યું, તો જો વીલથી મળેલી મિલકત હોય અને વારસાઈથી મળેલી મિલકત, હવે એને પોતાનું નામ દાખલ કરવું છે માલિકી હકે, તો એમાં શું કરવું પડે? એમાં હવે એમની મિલકત તો કોઈ શહેરમાં છે કે ગામમાં છે કે શું છે એ આપણું, પણ જો શહેરમાં હોય તો સિટી સર્વે હોય, અને શહેરમાં ન હોય અને સામાન્ય રીતે નાના ગામમાં હોય તો ચોરામાં પંચાયતમાં હોય તો ત્યાં અરજી આપવી પડે, વીલ સાથેની અરજી આપવી પડે. વીલ હોય તો વીલ સાથે, ના હોય તો પેઢીનામું કરાવવું પડે, અને પેઢીનામું કરીને અરજી આપે તો એમના નામ દાખલ થઈ શકે. જી, હવે પેઢીનામાની રીત થોડી જટિલ છે. જી, કારણ કે એફિડેવિટ કરીને આપે અને પછી તલાટી પાસે મોકલવામાં આવે છે. જી, હવે મારું સજેશન એવું છે કે લોકોને થોડી હેરાનગતિ ઓછી થાય તો એ લોકોની એફિડેવિટ અને વિભક્તા બે પંચો જે લે છે, તો બે માણસોની ફર્ધર એફિડેવિટ કે ભાઈ આ એફિડેવિટમાં જે વારસો બતાવે છે એ કોઈ નથી, તો તલાટીને ત્યાં મોકલવાની જે પ્રક્રિયા છે સરકારે વિચારવી જોઈએ, એવું મારું એક સજેશન છે આપના મારફત. જી જી જી, એટલે આ પેઢીનામું જે ખરેખર લોકો માટે એક જટિલ પ્રક્રિયા બની છે, કારણ કે એનો ત્યાં પછી તલાટીને ત્યાં ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. જી જી જી, એટલે અને એ એફિડેવિટ ઉપરથી જ કરે છે, તો સીધી એફિડેવિટ જ એક્સેપ્ટ કરીને કરવું. એટલે વ્યક્તિ જ્યારે એક આ દેશનો નાગરિક જ્યારે સોગંદ ઉપર કોઈ બાબતને જાહેર કરે છે તો એને શા માટે ન માનવી જોઈએ, એ પણ એક અગત્યનો મુદ્દો છે. આ સિવાય જે વારસાની કાર્યવાહી છે એ વિશે વધુ ચર્ચા જારી રાખીશું. એ પહેલા રાજકોટથી એક દર્શક મિત્ર તનુબેન જોડાઈ રહ્યા છે. જી તનુબેન, નમસ્તે. હા સર, હું રાજકોટથી બોલું છું. જી જી, મારો ક્વેશ્ચન છે કે મારા પિતા જયારે એક્સપાયર થઈ ગયા ત્યારે મારા ભાઈની એજ 8 વર્ષ અને મારી 6 વર્ષ હતી. હવે એમનું અને મારા મમ્મીનું જોઈન્ટ નામ વાળું મકાન છે, તો હવે મારા મમ્મી એકલા એ મકાન વેચી શકે કે ભાઈની ને મારી બંનેની સહી જોઈએ? જી, આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. અમ્માખુટવાલા સાહેબ, જયારે વારસોને કોઈ કાર્યવાહી કરવાની આવે છે ત્યારે આ બધી મૂંઝવણો ખૂબ જ ઊભી થાય છે. જેમ તનુબેને વાત કરી કે એમના પિતા એ જે મિલકત વસાવી હતી અને એમના પિતા ગુજરી ગયા, તો એ સમયે બંને સગીર વયના હતા, એમને કોઈ વધુ સમજ હતી નહીં. હવે જ્યારે એમના પિતા અને માતા બંનેના સંયુક્ત નામે એક મિલકત છે, બંને સહમાલિકો છે અને પિતા રહ્યા નથી, તો હાલમાં શું એ બીજું નામ એમના માતાનું હોય તો એ માત્ર એમના માતાની મિલકત કહેવાય, કે પછી એ જે અડધો ભાગ હતો એમાં તમામ વારસોનો પણ હક લાગે? ના, વારસદારનો હક લાગે. જી, જોઈન્ટમાં એક એપ્લિકેશન કરશે તો જે તે જગ્યાએ રેવન્યુ રેકોર્ડમાં એમનું નામ માતાનું પણ આવશે અને એમનું પણ આવી જશે. જી, એટલે જે પિતાનો અડધો ભાગ હતો એમાં તનુબેન, એમના ભાઈ અને માતા ત્રણેયના નામ દાખલ કરવા જોઈએ. સરખે હિસ્સેદાર થશે, સરખે હિસ્સેદાર થશે, થઈ જશે, અને પછી જ એ આખી મિલકતનો એ ડિસ્પોઝ ઓફ કરી શકશે, વેચી શકશે, કરી શકશે, વેચાણ કરી શકશે. પણ એ પહેલા એમને જે કંઈ કાર્યવાહી કરવાની છે કરવી પડશે. જી, એ સિવાય એમનું વેચાણ થશે નહીં. જી જી, આ બધી જ રેવન્યુ રેકોર્ડમાં એમના નામે ચરાવવું પડશે. જી જી, આ બધી જ બાબતો ખૂબ જ અગત્યની છે અને એ ધ્યાનમાં રાખીને જ વારસાઈની કાર્યવાહી કરવી જોઈએ. આપની સાથેની ચર્ચા જારી રાખીશું એક નાના વિરામ બાદ. દર્શક મિત્રો, જોતા જ રહેશો કાર્યક્રમ હેલો કાનૂન. હેલો કાનૂન કાર્યક્રમમાં પુનઃ એકવાર સ્વાગત છે આપનું. મિત્રો, આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિલકતમાં વારસના હક અને કાયદો, અને આપણને આ વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ શ્રી કે એલ ઠક્કર સાહેબ અને શ્રી કે એફ અંબાકુટવાલા સાહેબ. ઠક્કર સાહેબ, જ્યારે જુદા જુદા પ્રકારની મિલકતોની વાતને વિચારવામાં આવે છે ત્યારે ઘણા બધા નાગરિકોની મૂંઝવણ એ પણ હોય છે કે એમની કોઓપરેટિવ સોસાયટીમાં મિલકતો હોય છે, અને કોઓપરેટિવ સોસાયટીમાં જે મિલકત હોય છે એમાં જે એક વ્યક્તિ શેર હોલ્ડર છે, જે એક વ્યક્તિ એ મિલકતના માલિક તરીકે સભાસદ તરીકે હયાત હોય ત્યાં સુધી તો એમનું નામ હોય છે, જ્યારે એ બિનવસિયત ગુજરી જાય છે અને એક કરતાં વધારે વારસો છે અને જો નામ દાખલ કરવાના આવે તો ખરેખર કાયદો શું કહે છે એના માટે? કાયદાની પરિસ્થિતિ એવી છે કે સોસાયટી સામાન્ય રીતે એક કરતાં વધારે નામ દાખલ કરતી નથી, એકદમ હવે બે દાખલ કરે છે, પણ માનો કે 4 વારસો હોય તો પછી એ તકલીફ થાય જ. એ બધાના એટલે એક જ માણસનું પહેલું નામ લખી શકે અને 4ના ભેગા નહીં લખે એ લોકો. અને નોમિનેશનથી જો કરેલું હોય તો નોમિનેશનથી એને માલિકી હક પ્રાપ્ત નથી થતો જેનો હોય તેનો. એ બાકીના વારસદારોના હિતાર્થે એની મિલકત રાખી શકે અને બાકીના વારસોનો હક ઊભો થાય. હવે જો ડિસ્પ્યુટ થાય તો એ મિલકત વેચીને જ વસૂલાત કરવાની પરિસ્થિતિ, માનો કે 2, 4, 5 વારસો હોય તો એ પરિસ્થિતિ ઊભી થાય. જી,
અગર તો વીલ કરેલું હોય તો પછી એની કંઈક ગોઠવણ થાય, બાકી એ સિવાય તકલીફ તો ઊભી જ રહે. જી જી. આપણી સાથે રાજકોટના એક દર્શક મિત્ર બાહુદ્દીનભાઈ જોડાઈ રહ્યા છે. જી બાહુદ્દીનભાઈ નમસ્તે. નમસ્તે સર. આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એવો છે, આપણે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે 2005 પહેલા જેના પિતા ગુજરી ગયા હોય એમાં બહેનોનો હક લાગતો નથી મિલકતમાં. જી જી. તો અમારે બહેનો નામ હજી એમના ચાલુ છે, બહેનો નામ કમી નથી કરાવતા, તો તેના માટે શું કરવું? જી એટલે ઠક્કર સાહેબ, આ પણ એક અગત્યનો મૂંઝવતો પ્રશ્ન છે કે બહેનોના નામ 2005 પહેલા દાખલ થયા છે, તો શું હવે એમને એ નામ કમી કરાવવા જોઈએ કે જે ખરેખર દાખલ થઈ ચૂક્યા છે? દાખલ થઈ ચૂક્યા છે, એમાં કશો ફેર થઈ શકે નહીં બાહુદ્દીનભાઈ. અને બીજી વાત કે તમને મુસ્લિમ લો એપ્લાય થતો હોય તો એ પરિસ્થિતિ શું છે એ અંબાકુટવાલા સાહેબ કંઈક કહેશે. જી અંબાકુટવાલા સાહેબ. બાહુદ્દીનભાઈ, સવાલ એવો છે કે નામ દાખલ થાય છે એનાથી કોઈ ફરક પડતો નથી. પેઢીનામામાં જેટલા પણ તમારા વારસદાર ગુજારનારના હશે એ બધાને હિસ્સો મળશે, એનાથી કોઈ ફરક નથી પડતો. રેવન્યુ રેકોર્ડ ડઝ નોટ કન્ફર ટાઇટલ, એનાથી કોઈ ટાઇટલ કોઈને મળતા નથી. કોઈ એક્સ વાય જે બેના નામ હોય, બેના નામ ના હોય, યાદ નીકળી ગયા હોય યા વધારાના હોય, એનાથી કોઈ ફરક નથી પડતો. જે સરખો હિસ્સો થશે મોમેન્ટ લો પ્રમાણે તમને વધારે મળશે, તો બહેનોને ઓછો મળશે, પણ શેર એમને મળશે. કાયદો એવો છે. આ પણ એક અગત્યનો મુદ્દો છે. સક્સેશનમાં ક્લિયર છે, બહુ જ ક્લિયર છે. એમનો સવાલ એવો હતો કે બહેનોને મળે. હા મળે 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 મળે. એટલે બહેનોના નામ જો છે તો બહેનોને ચોક્કસ મળશે, ચોક્કસ મળશે. અને જો કોઈ કારણસર રેવન્યુ રેકોર્ડમાં નામ નથી તો એવું પણ ચિંતા કરવાની નાગરિકોએ જરૂર નથી કે મળશે તોય મળશે તોય મળશે તોય મળશે. આપણી સાથે થરાદના એક દર્શક મિત્ર સરતાનભાઈ જોડાઈ રહ્યા છે. જી સરતાનભાઈ નમસ્તે. હાજી સર. આપનો પ્રશ્ન જણાવો. સાહેબ, મારો પ્રશ્ન એવો છે કે અગાઉ સંયુક્ત કુટુંબમાં રહેતા હોય બે ભાઈઓ, જી, અને એમને મોટા ભાઈ તરીકે એમને ખેતી મળેલી હોય સરકાર તરફથી, જી, અને તે વખત મોટા ભાઈનું નામ જ લખાતું હતું અને નાના ભાઈનું અંદર આવતું ના હતું, જી, પરંતુ પછી અલગ અલગ થયા પછી શું નાના ભાઈનામાં લાગે કે કેમ? જી ઠક્કર સાહેબ, આ પણ એક અગત્યનો પ્રશ્ન છે કે જયારે કોઈ મિલકત આ રીતે પ્રાપ્ત થયેલી છે અને ભલે કુટુંબની એક જ વ્યક્તિનું જે વારસો છે એમાં એક જ વ્યક્તિનું નામ રેકર્ડ પર છે, તો જે રીતે અંબાકુટવાલા સાહેબે કહ્યું એ પ્રમાણે શું આમાં પણ એ જ પરિસ્થિતિ ઊભી થશે કે દરેકનો હક તો રહેશે ને? પરિસ્થિતિ એવી છે કે આ પહેલાંના સમયમાં જે સિનિયર મેમ્બર હોય ફેમિલી એના નામ પર જ મિલકતો થતી હતી, અને રેવન્યુ લોઝમાં એક જીઆર છે એવો કે આ પ્રમાણે જો સિનિયરનું નામ હોય તો બાકીનાનો રાઇટ મળે એવું એક જીઆર છે, અને એ જીઆરનો લાભ લઈ અને બાકીનાઓએ લડવું જોઈએ તો એમને લાભ મળી શકે. એટલે ખરેખર તમામ દર્શક મિત્રોએ આ પણ એક જાણવા જેવી અને મહત્વની બાબત છે કે કયા પ્રકારના પરિપત્રો અને કયા પ્રકારના નિયમો જે તે વિભાગમાં છે જેના કારણે અને જેની માહિતી મેળવી અને પોતાની કાર્યવાહી આગળ કરી શકાય. આપણી સાથે વડોદરાના એક દર્શક મિત્ર ડાયાભાઈ છે. જી ડાયાભાઈ નમસ્તે. નમસ્તે ડાયાભાઈ. હેલો. જી આપનો પ્રશ્ન જણાવો. હા નમસ્તે. મારો પ્રશ્ન એ છે કે મારા સસરા તાજેતરમાં ગુજરી ગયા છે, અને મારા સાસુ 5 વર્ષ પહેલા ગુજર્યા, અને એક મારા મિસિસ છે તે એકને જ છોકરા, જી, એકને એક જ છોકરી છે. જી જી. એટલે એના વારસદાર તરીકે મારા પુત્રો પુત્રી આવી શકે કેમ? આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. ઠક્કર સાહેબ, જ્યારે એમના પત્નીના માતા પિતા બંને ગુજરી ગયા છે અને એમના પત્નીના જે સંતાનો અને એમના પોતાના એ સંતાનોનો સીધે સીધો હક લાગશે કે પછી માત્ર ને માત્ર હજુ પત્નીનો જ હક લાગશે? એમના પત્નીનો જ હક લાગશે, અને પત્ની હયાતી પછીની વાત આગળ વિચારવાની, કારણ પછી ઓટોમેટિક એમનો પોતાનો લાગશે અને બાળકોનો લાગશે પછી ગુજરી ગયા પછી. તો જી જી. પણ અત્યારે તો માત્ર પત્નીનો જ રાઈટ લાગશે. જી જી જી. અંબાકુટવાલા સાહેબ, જ્યારે આ બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે તો જે હમણાં આપે ચર્ચામાં કહ્યું એ પ્રમાણે નોમિની અને વારસ આ બંનેના કોમ્બિનેશનથી ઉભા થતા પ્રશ્નો જે જટિલ છે લોકો અને હજુ સમજમાં ક્રિએટ થયેલું છે, તો એ જરા અમને વિસ્તૃત સમજાવો. વારસ એ ગુજરનાર ના હોઈ શકે. નોમિનેશન એની મિલકત માટે કોઈ પણ એક વ્યક્તિને નોમિનેટ કરે છે. જી. એને એક મેનેજર બનાવે છે કે મારી ગેરહાજરીમાં તારે મારી મિલકતનો વહીવટ કરવો, પણ એને વારસના જે અધિકાર મળે એ નોમિનેશનમાં નોમિનેટને ના મળે. જી. એને ફક્ત મિલકતની કંટ્રોલિંગ જ કરવાની, એનો વ્યવહાર કરવાનો, અને એના જે વારસદારો એને વેચી આપવાનો. જેમ કે એ નોમિનેટ કરે છે બીને, જી, તો બીનો ફક્ત રોલ છે મિલકતની જાળવણી અને ડિસ્ટ્રીબ્યુટ કરવાની કે એના વારસદારોને આ મિલકતમાંથી એસેટમાંથી દરેક વારસમાં સરખે સરખું મળી જાય. જી. યુ શુડ નોટ પોકેટ ધેટ એસેટ ઇન હિઝ પોકેટ. જી જી.
એના પોકેટમાં આખી મિલકત ન મૂકી શકે. એનો ફક્ત રોલ કસ્ટોડિયન તરીકે છે, ટ્રસ્ટી તરીકે છે, મેનેજર તરીકે છે. એનો રાઈટ નથી મિલકતોમાં, ગુજરાતની મિલકતમાં. જી જી. જેમ કે LIC ની કોઈ પોલિસી હોય, એમાં નોમિનેશનમાં XYZ નું નામ હોય, તો LIC ના પૈસા એ ન લઈ જાય પોલિસીના, એના વારસદારોને લઈ લે, એ પોતે કવર કરે અને વારસદારોને આપે, એટલે એને વેચવા પડે. જી, એટલે મૂળ વાત એ થઈ કે જેનું નોમિની તરીકે નામ છે એ મિલકત જે સંસ્થા છે એને અન્ય વારસો કોણ છે શોધવા ન જવા પડે, એટલે એ નોમિનીને સુપ્રત કરવાના, અને એ નોમિનીએ એ મિલકત વારસો તમામ વારસોની વચ્ચે વહેંચી આપવી પડે. જો વિલ હોય તો એમાં જેને વારસ બનાવ્યા હોય, અથવા તો જે બિન વસિયત છે તો એમાં જેટલા વારસો હોય એમને સરખાઈ સે વહેંચો. આપણી સાથે ડીસાના નાનજીભાઈ જોડાઈ રહ્યા છે. જી નાનજીભાઈ નમસ્તે. હા નમસ્તે સર. આપનો પ્રશ્ન જણાવો. હવે સર મારે પ્રશ્ન એ છે કે આપણે જમીન વેચવી હોય, જી, પછી એમાં ધારો કે ઉતામો ભાઈ નામ છે, નોધમો, જી નોધમો, એમનું નામ આવતું, એમનું દસ્તાવેજ ની એમની થઈ જરૂર પડે ખરા? ઠક્કર સાહેબ, આ પણ એક અગત્યનો મુદ્દો છે કે જ્યારે કોઈ એક રેકર્ડ ઓફ રાઇટ છે એમાં કોઈ એક વ્યક્તિનું નામ છે, એમાં કેટલીક જુદા જુદા પ્રકારની નોંધોની બાબત છે. તો જો વારસાઈ અંગેની કોઈ નોંધ હોય અથવા બીજી કોઈ પણ પ્રકારની નોંધ હોય, તો જ્યારે એ મિલકતનું વેચાણ કરવાનું છે કે બીજો કોઈ પણ વહીવટ કરવાનો છે, તો આ 7-12 ઉતારો એટલે વારસામાં મિલકત તો મળી, પણ એના રેકર્ડ ઓફ રાઇટની જ્યારે વાત આવે છે તો એમાં આ જુદા જુદા પ્રકારની નોંધ શું હોય છે સાહેબ? જુદા જુદા પ્રકારની નોંધમાં તો શું હોય, 7-12 જે હોય એ ગામ નંબર 6 એન્ટ્રીઓ જે પડી હોય એ એન્ટ્રીઓ ઉપરથી જ આમાં નોંધાય. કોઈ પણ ફેરફાર જે કંઈ કરવામાં આવતા હોય એ 6 પહેલાં નોંધાય અને પછી 7-12 આવે. વારસાઈ હોય કે બીજી કોઈ રીતે એક્વિઝિશન થયું હોય કે મિલકતમાંથી કોઈ રસ્તામાં કપાઈ હોય, આ તે બધું, એ બધું 6 ગયા પછી અહીંયા આવે જુદી જુદી નોંધોમાંથી. હેલો કાનૂનમાં પુનઃ એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિલકતમાં વારસના હક. આપણી સાથે રાજકોટના એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે, હનીસાબેન. નમસ્તે હનીસાબેન. એના બે દીકરા છે નવી સાસુ ના, તો અમને નવી જમીન માં ભાગ નથી દેતા. જી જી. અમને હક લાગી એમાં. જી ઠક્કર સાહેબ, આ પણ એક અગત્યનો મુદ્દો છે કે જયારે કોઈ પણ પ્રકારના કુટુંબના જુદા જુદા વારસો વચ્ચે હકની વહેંચણી હોય, તો એક જે અગાઉ જે આ અનિશાબેનના સાસુ હતા એમના દીકરાઓ અને જે બીજા પત્ની હતા એમના સસરાના એમના દીકરાઓ, તો શું એ બધા જ વારસોને એક સમાન હક લાગે ખરો? જે તે વખતના જે તે વ્યક્તિના કાયદા પ્રમાણે હક મળી શકે, પણ એના માટે એમણે કાયદેસર કાર્યવાહી કરવી પડે. અનિશાબેન એટલે મુસ્લિમ હોવું લાગે. જી જી. તો એમણે એટલે એમણે મુસ્લિમ લો પ્રમાણે જે મળતું હોય કાયદેસર એ પ્રમાણે કરવું જોઈએ, અને વધુ પ્રકાશ પાડી શકશે. પત્ની છે એમના વારસદારોનો સરખે સરખો હિસ્સો લાગશે, લાગશે, અને સાબિત કરવું પડે કે આગલી પત્નીના પ્રમાણે કેટલા સંતાનો છે, પછીની પતિના કેટલા છે, સરખે સરખો હિસ્સો મળે. તમામ વચ્ચે ઇવન એમાં કોઈ રાઇટિંગ પણ ઊભું થયું હશે તો એ સાબિત થઈ શકે કોર્ટમાં. તકર સર, હવે આ આખી જે પ્રક્રિયા છે વારસને લગતી, વારસાઈને લગતી, વારસ હકને લગતી, તો એમાં જે અત્યારની જે આખી બાબત છે એમાં જે આપ બંને સાહેબોએ સમજાવ્યું એ પ્રમાણે ખરેખર કેટલાક મુદ્દા એવા પણ છે કે જેમાં પેઢી નામાની જે જટિલ પ્રક્રિયા આપે ગઈ એમાં પણ સુધાર લાવવો જરૂરી છે. સાથે સાથે ક્યાંક ને ક્યાંક લોકોને પોતે વારસ છે એના માટે જે વારસા સર્ટિફિકેટ મેળવવું પડે છે એ અંગે જે ખર્ચ કરવો પડે છે અને જે કોર્ટ ફીના નાણાં ભરવા પડે છે એમાં પણ લોકોને મૂંઝવણ હોય છે કે જો એમાં પણ કંઈ ફેરફાર થાય તો સારું. એટલે આવા જુદા જુદા કાર્યક્રમો અને ચર્ચાઓમાંથી લોકોની મૂંઝવણો પણ જાણવા મળે છે, લોકોને એની સામે એના ઉપાય પણ મળે છે. અંબાકુટવાલા સાહેબ અને ઠક્કર સાહેબ, આપે આપનો કિંમતી સમય અમારા કાર્યક્રમ માટે ફાળવ્યો એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. દર્શક મિત્રો, કાર્યક્રમ હેલો કાનૂનના હવે પછીના અંકોમાં પણ જુદા જુદા કાયદાની વિવિધ જોગવાઈઓને લઈને ઉપસ્થિત થતા રહીશું. જોતા જ રહેશો કાર્યક્રમ હેલો કાનૂન, દર સપ્તાહે આ જ દિવસે આ જ સમયે. નમસ્કાર. ફેવરમાં આપણે એકની બીજામાં આવે. મીડિયેશન એક એવી પ્રણાલી છે કે જેમાં બંને જણા ખુશ થઈને બહાર નીકળે,
એવું કહેવાય છે કે બંનેના ઘેર દીવા થાય. જી, મીડિયેશન એક એવી પ્રથા છે કે જેમાં આખો કન્સેપ્ટ એવો છે કે દો કદમ તુમ ચલો દો કદમ હમ ચલે, ના તુમ હારે ના હમ હારે.